नमस्ते, स्वागत है गुजराती वर्ग में। चैप्टर 15, नाम है सो टचनू सोनू। सोनू खूब चर्चित एवो विषय आजना समय नू। दादा ने पप्पा ने वडीलों ना मोड़े सांभळा तो ये खूब मोंगू थतु जाए छे सोनू। पण ये टच एटले प्योरिटी, सोनानी प्योरिटी बतावे ए टच कहेवाय। तमे सोनानू बिस्किट लेवा जाओ अथवा सिक्को लेवा जाओ तो एमां 996 एवुं लखेलुं होय छे, पण अहीं 100 टचनू सोनू कयुं तो ए छे आपणुं भणતર। ભણતરને અહીંયા 100 ટચનું સોનું કહ્યું છે। તો એવા પાઠની રજૂઆત કરનાર મારા પ્રિય લેખિકા સુધામૂર્તિની લખાણમાં 100 ટચનું સોનું ભણતર છે એની વાત કરીશું। સૌથી પહેલાં સુધામૂર્તિનો પરિચય કેળવી આપણે આગળ પાઠ જોઈએ। નામ સુધા કુલકર્ણી, જન્મ 19 ઓગસ્ટ 1950માં કર્ણાટકમાં, શિક્ષણ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ભારતીય વિજ્ઞાન સંસ્થા સાથે એમણે ડિગ્રી મેળવેલી છે। એમનો વ્યવસાય ઇન્ફોસિસના અધ્યક્ષ લેખક તરીકે, જીવનસાથી એમના નારાયણ મૂર્તિ જે ખૂબ ભારતના સોફ્ટવેર ક્ષેત્રે ઇતિહાસ સર્જનાર શ્રી નારાયણ મૂર્તિ અને તેમના પ્રેરણા મૂર્તિ સુધામૂર્તિ છે। હાલમાં ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે। તેઓમાં કોઈ પણ પ્રશ્નને એક જુદા જ નજરિયાથી જોવાની અદ્ભુત આવડત અને હોશિયારી છે। અત્યંત સંવેદનશીલ છે। ચેકબુક ચેરિટી કરવાને બદલે જાતે જ અંતરિયાળ વિસ્તારમાં ફરીને જરૂરિયાતમંદ લોકોને મળે અને તેમને મદદરૂપ થાય છે। આવા સુધામૂર્તિને અનેક પ્રકારના એવોર્ડ મળેલા છે, એમાં એમને ભારતીય પદ્મશ્રી પણ મળેલો છે। એ સિવાય અહીંયા લિસ્ટ બહુ કરવા જઈશું તો લાંબુ છે, પણ ખૂબ જ જબરદસ્ત વ્યક્તિત્વ ધરાવનાર, ખૂબ આર્થિક રીતે સદ્ધર, પણ સામાજિક પ્રવૃત્તિમાં પોતાનું મોટાભાગનું આર્થિક વળતર વાપરનાર અને ખૂબ સેવાભાવી, સમાજમાં ઉત્કૃષ્ટ હોદ્દા ઉપર બેસનાર એવા સુધામૂર્તિની ઘણી પુસ્તકો ગુજરાતીમાં અનુવાદ થયેલા છે। એમાં છે કેટલાક, ડોલર વહુ, તમે જ તમારું અજવાળું, ડોલર વહુ એમની નવલકથા છે, તમે જ તમારું અજવાળું એ વાર્તા સંગ્રહ છે, મનની વાત વાર્તા સંગ્રહ છે, બોરસલ્લીની પાનખર વાર્તા સંગ્રહ સોરી નવલકથા છે, પવિત્રતાના પાયા પર નવલકથા છે, માણસાઈની થાપણ એ વાર્તા સંગ્રહ છે, માનવતાની મશાલ વાર્તા સંગ્રહ છે, સંભાળાની સફર વાર્તા સંગ્રહ છે, અને સંભાળાની સફરમાંથી જ આજનો આપણો પાઠ 100 ટચનું સોનું લીધેલું છે। નોખી માટીના જીવ એ એમનો વાર્તા સંગ્રહ છે, અને દ્વંદ્વ એમની નવલકથા છે। મોટા ભાગની એમની નવલકથાઓ અને વાર્તાઓ મેં વાંચેલી છે, એમાં સંભાળાની સફર, મનની વાત આ બે વાર્તા સંગ્રહ મેં વાંચેલા છે, અને બીજી બધી જ નવલકથાઓ પણ વાંચેલી છે। ખૂબ સુંદર એમની વાર્તાઓ અને ખૂબ સુંદર વિષયો સાથે તેમની નવલકથાઓની રજૂઆત હોય છે। તેમની મોટાભાગની નવલકથા અને વાર્તાઓનું અનુવાદ કરનાર સોનલ મોદી છે, અને આ સંભાળાની સફર પુસ્તકનો અનુવાદ કરનાર પણ સોનલ મોદી છે। તો એવા આજે આપણે સોનલ મોદી દ્વારા ભાષાન અનુવાદ કરેલ અને સુધામૂર્તિ દ્વારા લખાયેલ સંભાળાની સફર પુસ્તકમાંનો એક પાઠ 100 ટચનું સોનું જોઈએ। ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે। જેમ ખોરડું વધારે ગરીબ, એમ એ ભાવના વધારે મજબૂત। ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે, વળી ખરો આનંદ
તો એ વાતનો હોય કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ન હોય. જુઓ, ભારત એ કેવો દેશ છે? તો કે અતિથિ દેવો ભવમાં માનનારો છે, એટલે આપણા ઘરે આવનાર અતિથિ એ દેવ સમાન છે એવો માનનારો આપણો દેશ છે. પણ આ ભાવના, આ ફિલિંગ ખરેખર જોવી હોય તો ગામડાઓમાં જવું પડે. જેમ ખોરડું વધારે ગરીબ, ખોરડું એટલે ઘર વધારે ગરીબ, એમ આવી ભાવના વધારે મજબૂત, સાથે પ્રેમ અને આદર સત્કાર પણ મળે. અને સાચી વાતનો આનંદ તો એ કે એ બધા માણસો જે આપણો આદર સત્કાર કરે છે એમને કોઈ અપેક્ષા પણ ન હોય કે આપણે એમને કંઈક આપીશું અથવા આપણે એમની કોઈ મદદ કરીશું. એકવાર હું એટલે અહીંયા સુધામૂર્તિ, કરનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી. અરબી સમુદ્રને કાંઠે આવેલું ગામ, સાવ ઠંડુ, કાળ જાણે થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસદે ઘડ્યું હોય તેવું લીલુંછમ છેવાડાનું ગામ. છેવાડાનું એટલે ખૂબ જ છેલ્લે સમુદ્રના કિનારે આવેલું ગામ. એક પણ હોટલ ન મળે. નાનકડી શાળાના જે મુખ્ય શિક્ષક તે અપરિણીત હતા. તેઓ કોઈના ઘેર ભાડાના રૂમમાં રહેતા, તેથી તેમણે મને ધીમેથી કહ્યું, મેડમ, આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા સજ્જન છે, આપને તેમના ઘેર રહેવું ફાવશે? આજે વરસાદ ઘણો છે, નદીમાં તો ઘોડાપૂર ઉમટ્યા છે, એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે. ઘોડાપૂર ઉમટવું એટલે ખૂબ નદીઓમાં પૂર આવે એવી પરિસ્થિતિ છે. તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે, પણ કોઈ વિકલ્પ જ ન હતો. એવામાં તો શાળાના ચેરમેન શ્રી અયપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા. હું તેમની સાથે તેમના ઘેર પહોંચી. જુઓ, લેખિકા જ્યારે ગામમાં ગયા ત્યારે ચેરમેનના કુટુંબ એમના માટે અજાણ્યું હતું, પણ એમની પાસે કોઈ ઓપ્શન નહોતું, એટલે એમને ત્યાં જવું પડ્યું હતું. એટલામાં જ અયપ્પા નામના ચેરમેન એમને લેવા આવ્યા. અને જુઓ, ચેરમેન છે પણ તેમ છતાં એમની સંસ્કૃતિ એમણે નથી છોડી, કે છે હાથમાં લુંગી પકડીને કાળી મોટી છત્રી લઈને તેઓ લેખિકાને લેવા આવ્યા અને તેઓ ઘરે પહોંચ્યા. ઘર ઘણું જ વિશાળ હતું, તદ્દન સાદું, છતાંય સગવડવાળું, કોઈ ઠાઠ ભપકો નહીં. હવે ઠાઠ ભપકો એટલે દેખાડો નહીં, મોટા રૂમો, મોટું ડેકોરેશન, ઘણું બધું ડેકોરેશનમાં મૂકેલું એવું નહીં. એક તરફ મોટો કોઠાર હતો, કોઠાર એટલે જ્યાં અનાજને એવું ભરવાનું રૂમ હોય એ, તથા ઘરની પછવાડીએ નાળિયેર તથા વાડીમાં ઉગતા શાકભાજી સંઘરવા માટેની કુંડી હતી. જો પહેલાંના સમયમાં અથવા ગામડાઓમાં રેફ્રિજરેટર એટલે ફ્રીજનો ઓપ્શન નથી હોતો, એટલે એવી જગ્યા બનાવે કે જ્યાં ઠંડક રહે અને શાકભાજી અને ફ્રૂટ્સ બધા તાજા રહે, એવી જમીનની અંદર ખોદીને કુંડી જેવું બનાવે. મેંગ્લોરી નળિયાની છત અને ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની, વરસાદ એવો સાંભેલા ધાર પડતો હતો કે પગની પાની પર પથરાની માફક ફોરા વાગતા હતા. સાંભેલા ધાર વરસાદ પડવો, હવે સાંભેલું તમે જોયું છે, MDH મસાલાની જે એડ આવે છે ને, એમાં મરચાં કૂટવા માટે મોટું એક લાકડાનું હાથા જેવું હોય છે અને કોઈ લેડી ઊભી ઊભી અને કૂટતી હોય છે, એના હાથમાં જે હોય છે એને સાંભેલું કહેવાય. એટલી જાડી ધારા વરસાદની હતી, એટલે પગમાં પાણીના જે બૂંદો હતી એ પથરાની જેમ વાગતી હતી. અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ અયપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. સત્કારવા એટલે વેલકમ કરવા. 60 વર્ષના ખૂબ જ ભાવુક ભદ્ર સન્નારી જણાયા. 60 એટલે 60 યર્સના હશે. ભાવુક એટલે ખૂબ પ્રેમાળ, ભદ્ર એટલે બહુ જ રિસ્પેક્ટેડ, સન્નારી સારી નારી જણાયા.
હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુરા સ્મિતથી તેમણે મને પળભરમાં વશ કરી લીધી. મને કહે, બહેન જરા ડીલ લૂછી કાઢો, જમવાને હજુ અડધો એક કલાકની વાર છે, તમારી બેગ અંદર રૂમમાં છે. હું ફ્રેશ થઈ કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી. વિશાળ રૂમમાં જમનારા અમે ચાર જ હતા. શ્રી અયપ્પા, તેમના પત્ની, શ્રી અયપ્પાના વયોવૃદ્ધ બા, વયોવૃદ્ધ એટલે વૃદ્ધ થવાની ઉંમરે પહોંચેલા, ઉંમરમાં વૃદ્ધ એવા એમના બા, એમનું નામ કુતમ્મા, અને હું. જમીન પર કેળના પાન પાથરવામાં આવ્યા. જુઓ, ટિપિકલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી એમનું ઘરમાં ભોજન કરાવ્યું. અમે સામે ચટાઈ પર બેસી ગયા. રસોઈયો અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો ગયો. વ્યંજનો એટલે ખાવાની વાનગીઓ. વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મૂંઝારો થઈ ગયો. શરૂ ક્યાંથી કરવું? આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. મને મારા બા યાદ આવી ગયા. અન્નપૂર્ણાનો અવતાર એટલે એટલી બધી વાનગીઓ હતી કે ક્યાંથી શરૂ કરવી એ મૂંઝવણ થાય. અને આ બધું જોઈને એમને એમના બા યાદ આવી ગયા. આજે અહીંયા જ આ પાર્ટમાં અહીંયા જ સુધી રાખીએ. આગળના પાર્ટમાં કન્ટિન્યુ આગળ ચેપ્ટર જોઈશું. થેન્ક યુ વેરી મચ.